હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે થોડીક બે થિયરી બાકી છે એ જોઈ લઈએ અને પછી સ્વાધ્યાય 11.3 શરૂ કરીએ. રેડી? થિયરી એક એવી છે કે બે સમતલ વચ્ચેનો ખૂણો તમે ભણી ગયા, જે કેન્સલ કરેલો છે ટોપિક. પછી એક છે સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો, એ પણ ટોપિક કેન્સલ કરેલો છે. રેડી? એટલે બે સમતલ વચ્ચેનો ખૂણો આપણે કોસ થીટા, બે સમતલ વચ્ચેનો અભિલંબ, બે સમતલ ના અભિલંબ વચ્ચેનો ખૂણો, એ જ બે સમતલ વચ્ચેનો ખૂણો થાય. તો કોસ થીટા બરાબર મોડ ઓફ એન વન ડોટ એન ટુના છેદમાં મોડ ઓફ એન વન મોડ ઓફ એન ટુ આવીનો ગુણાકાર કરીએ એટલે કોસ થીટા મળે. એ થીટા છે ને આપણે બે સમતલ વચ્ચેનો ખૂણો થાય, મતલબ એન વન અને એન ટુ વચ્ચેનો ખૂણો. એવી જ રીતે સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો, એમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. સૂત્ર આપણે હું કહી દઉં છું, તમને થિયરી કરાવી દઉં છું એટલે પ્રોબ્લેમ ના થાય આગળ કે બીજે. તો થિયરીમાં એવું છે, એટલે કે સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો, સમતલ અને રેખા વચ્ચેનો સમતલ તમને આપી દીધું છે. ધારો કે સમતલનું સમીકરણ શું છે? સમતલનું સમીકરણ તો કે આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી, અને રેખાનું સમીકરણ છે આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ લેમડા બી, અને લેમડા બિલોંગ્સ ટુ આર. એટલે આ રેખાની દિશા બી છે અને સમતલનો અભિલંબ એન છે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો છે, એમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. કઈ રીતે જો આપણે થિયરી જોઈએ લઈએ, અડી આ સમતલ છે, આ સમતલનો અભિલંબ અડી અહીંયા આવશે. આ સમતલ છે ને અને રેખા એકબીજાને છેદે ને એટલે ખૂણો રચાય. અડી એટલે આ રેખા થઈ ગઈ, અને આ રેખા છે ને એની દિશા છે એ બી છે, સદિશ બી એ અહીંયા બિંદુમાં છેદે છે. એટલે આ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો છે, અને સમતલનો અભિલંબ છે ને આવી રીતનો હશે. આ સમતલનો અભિલંબ છે. ખરી? હવે આ આપણે ખૂણો જોઈએ છે. સમતલ અને રેખા એકબીજાને છેદે, આ સમતલ છે અને રેખા છે, બે છેદે એટલે બે વચ્ચેનો ખૂણો બનશે. ખરી? હવે ખૂણો મેળવવાનું સૂત્ર તમારી પાસે, બે સદિશ વચ્ચે ખૂણો મેળવવાનું સૂત્ર છે. કોસ થીટા પહેલો સદિશ ડોટ ગુણાકારમાં બીજો સદિશ છેદમાં બે સદિશનું માન. બે સદિશ અહીંયા આપણી પાસે કોણ છે? તો કે સમતલમાં સદિશ તરીકે એનો અભિલંબ હોય, અને રેખાના સમીકરણમાં એના સદિશ તરીકે અને દિશાયુક્ત સદિશ તરીકે બી હોય. તો આ બે સદિશ વચ્ચે આપણો ખૂણો મેળવીએ તો માનો કે એ થીટા છે, બે સદિશ વચ્ચેનો ખૂણો. તો આ થીટા હોય ને તો આ પણ થીટા થાય, તો આ થીટા હોય ને તો આને હું કહું છું, એને આપણે ફાઈ કહીએ સપોઝ. અને આ તો 90 ડિગ્રી છે, માટે બે સમતલ વચ્ચેનો ખૂણો, સોરી સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો ફાઈ હોય, તો ફાઈ શું થાય? તો કે 90 માઇનસ થીટા થાય. રેડી? આ 90, તો આ બે 90 થાય. તો આ થીટા હોય તો આ 90 માઇનસ થીટા થાય. આ આ બે અભિલંબ વચ્ચેનો ખૂણો છે, આ છે ને એ સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો છે. ઘડી આપણી પાસે એન અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એન ડોટ બીના છેદમાં મોડ ઓફ એન મોડ ઓફ બી. ઘડી હવે થીટા તો આપણે અભિલંબ અને અભિલંબ અને રેખા વચ્ચેનો ખૂણો થયો, એટલે સમતલ અને રેખા વચ્ચેનો. રેડી? તો ફાઈ છે ને એ અહીં તમારે, એટલે થીટાની કિંમત શું થશે? અહીંયાથી જોવું, આપણે ફાઈના સ્વરૂપમાં જોઈએ છીએ ને, ફાઈ જોઈએ છે. તો હું થીટાની જગ્યાએ શું લઈશ? પાઈ બાય ટુ માઇનસ ફાઈ. આવી રીતના થશે, કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન ફાઈ આવશે.
હળી ફાઈ છે એ સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો છે, એટલે ડોટનું સૂત્ર આવશે પણ સાઇન આવશે, એટલે થોડુંક બદલી જશે. કોસની બદલે શું આવશે? સાઇન મૂકવાનું. ખાલી કોસની બદલે સાઇન મૂકવાનું, અહીં થીટા લખો, આલ્ફા લખો, ગમે લખો, શું ફેર પડે? કાંઈ નહીં. એન અને બી વચ્ચેનો ખૂણો સાઇનના સ્વરૂપમાં મેળવવાનો, ડોટ ગુણાકાર પણ અહીંયા સાઇન આવશે. એટલે આજે ફાઈ છે એ તમને શું મળશે? રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો મળશે, અને એ મળશે 0 થી π/2 જ રહેશે. અરે, અને જ્યાં ફાઈ એ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો છે. રેડી? એટલે આ એની થિયરી થઈ ગઈ. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો મેળવવું હોય તો કોસ થીટાની બદલે સાઇન થીટા મૂકવાનું. પછી ભલે ને થીટા વાપરો, એ તો આપણે અહીં થીટા લીધા છે. દાખલાની અંદર સાઇન થીટા જ લખવાનું. એન મોડ ઓફ એન ડોટ બી અપન મોડ ઓફ એન મોડ ઓફ બી. થીટા મળે એ સાઇન ઇન્વર્સના સ્વરૂપમાં તમને મળશે. રેડી? ચાલો નેક્સ્ટ થિયરી જોઈએ. પછી આવશે જે બિંદુનો સ્થાન સદિશ એ હોય અને તેનું સમી અને સમતલનું સમીકરણ આપ્યું હોય આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી, તો બિંદુથી બિંદુથી સમતલનું લંબ અંતર. આ થિયરી આપણા સિલેબસમાં છે. અરે, આપેલા બિંદુથી આપેલા સમતલનું લંબ અંતર. હવે આપણે ભણી ગયા છીએ, તમને ખબર હોય તો રેખામાં, તમને ખબર છે રેખા જેવા જ આના સમીકરણ થશે, એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ રેખાથી બિંદુ એક્સ વન વાય વનનું લંબ અંતર, આ સૂત્ર આપણે ભણી ગયા છીએ 11મા ધોરણની. તમને ખબર હોય તો લંબ અંતર પી બરાબર જે બિંદુથી તમને અંતર કીધું હોય ને, એક્સની જગ્યાએ એ બિંદુનો એક્સયામ પ્લસ વાયની જગ્યાએ બિંદુનો વાયયામ પ્લસ સી અપોન અંડરરૂટ એક્સનો સહગુણકનો વર્ગ વત્તા વાયના સહગુણકનો વર્ગ. અહીંયા શું થશે? એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ પ્લસ ડી બરાબર 0. રેખાની બદલે સમતલ થઈ જશે, બિંદુમાં ઝેડ વન યામ આવી જશે. એટલે અહીંયા શું થશે? ઝેડ વન પ્લસ ડી અપોન અંડરરૂટ પ્લસ સી સ્ક્વેર, આવું થઈ જશે. રેડી? એટલે આપણે જે બિંદુ આપ્યું છે પહેલાં હું સદિશ સ્વરૂપમાં લખું છું. રેડી? એટલે પહેલાં આપણે બિંદુ નક્કી કરીએ. બિંદુ છે ને એ તમને આપી દીધું છે, એક્સ વન વાય વન અને ઝેડ વન આપ્યું છે. રેડી? આ બિંદુ આપ્યું છે, એનો સ્થાન સદિશ થશે ને રેડી એ થશે એક્સ વન આઈ કેરેટ વાય વન જે કેરેટ અને ઝેડ વન કે કેરેટ થશે. રેડી? આ એ બિંદુ થઈ ગયું, આ બિંદુનો સ્થાન સદિશ થઈ ગયો. આ એક્સ વન વાય વન ઝેડ વન તમને આપી દીધું છે, અથવા તમે આને આમ પણ લખી શકો, એ ઓફ એક્સ વન વાય વન ઝેડ વન બરાબર એ ઓફ એ વન એ સદિશ, સોરી એ વન સદિશ. યસ. જો કે એ લઈએ તો એ ચાલે ને. રેડી? અને સમતલ, સમતલનું સમીકરણ આપ્યું છે આર ડોટ એન માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ 0, અને આને જો સદિશ સ્વરૂપે લખો તો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ માઇનસ ડી અથવા પ્લસ ડી ગમે લખી શકો છો, ઇઝ ઇક્વલ ટુ 0. એટલે સદિશ સ્વરૂપે શું થાય? તો કે લંબ અંતર મેં બિંદુની કિંમત છે ને એક્સ વાય ઝેડની જગ્યાએ મૂકી, તો એક્સ વાય ઝેડ એટલે આપણા સમીકરણમાં આર છે ને એને એક્સ વાય ઝેડ કહેવાય. રેડી? તો એક્સ વાય ઝેડ એટલે આર, આરની જગ્યાએ મારે કયું બિંદુ મૂકવાનું? જે બિંદુથી લંબ અંતર જોતું હોય એ અંતર. તો આરની જગ્યાએ આપણે એ બિંદુથી જોયું તો એ બિંદુનો સ્થાન સદિશ આરની જગ્યાએ મૂકી દેવાનું. ડોટ એન માઇનસ ડી અપોન
અંડરરૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર એ બી સી શું છે? સમતલનો અભિલંબ છે એટલે એનું માનાંક થઈ ગયું, એટલે મોડ ઓફ એન થઈ ગયું. એટલે એ ડોટ એન માઇનસ ડી નો માનાંક અપોન મોડ ઓફ એન. આ એ બિંદુથી આર ડોટ એન માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમતલનું લંબ અંતર થઈ ગયું. હવે કાર્તિજીય સ્વરૂપે એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઝેડ માઇનસ ડી બરાબર ઝીરોનું એક્સ વન વાય વન બિંદુથી લંબ અંતર રેડી. તો હવે એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઝેડ માઇનસ ડી, અહીંયા એક્સ વાય ઝેડ છે ને એ જ આપણે આર છે, તો એક્સ વન વાય વન ઝેડ વન મૂકી દઈએ એટલે શું થાય? એક્સ એક્સ વન સોરી એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી ઝેડ વન માઇનસ ડી અપોન અંડર એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. આ શું થઈ ગયું? લંબ અંતર મેળવવાનું સૂત્ર થઈ ગયું. કોઈ સમતલ તમને આપેલું હોય કાર્તિજીય સ્વરૂપે, રેડી, એક્સ વન વાય વન ઝેડ વન બિંદુથી લંબ અંતર જોઈએ છે, તો એક્સ વાય ઝેડની જગ્યાએ એક્સ વન વાય વન ઝેડ વન મૂકી દેવાના, પ્લસ ડી લખો કે માઇનસ ડી લખો કાંઈ ફેર પડતો નથી. છેદમાં અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એટલે એ શું થયો? એનો માનાંક થયો અભિલંબનો. ઓકે, આ છેલ્લી થિયરી હતી, બે સ્વરૂપે ભણાવી છે. આ સદિશ સ્વરૂપે પણ સૂત્ર લખ્યું છે અને કાર્તિજીય. જો તમને સમતલનું સમીકરણ સદિશ સ્વરૂપે આપ્યું હોય તો તમે લખી શકો એને કાર્તિજીય સ્વરૂપમાં ફેરવું હોય તો આરની કિંમત એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ ઝેડ કે કેરેટ મૂકી ડોટ ગુણાકાર કરો એટલે આવું આવે. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો હવે સ્વાધ્યાય 11.3 જોઈએ. નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની તિકોસાઇન અને સમતલનો ઉગમ બિંદુથી અંતર મેળવવાનો છે. રેડી, આ સમતલનું એવું સમીકરણ છે કે જેમાં એન છે ને, આ એન સમતલનો એકમ અભિલંબ અથવા એને દિક્કોસાઇન કહેવાય. રેડી, સમતલના અભિલંબ દિક્કોસાઇન. અને અહીંયા જે આ સમીકરણમાં અહીંયા જો એન કેપ હોય ને અને અહીંયા જે ડી હોય ને એને ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર કહેવાય. રેડી, જો તમે સમતલના સમીકરણમાં અહીં એન કેપ લખી નાખો તો આ ડી મળે એ તમારા સમતલના ઉગમ બિંદુથી અંતર થઈ ગયું. માનો કે તમને કોઈ સમીકરણ આવું આપ્યું છે કે આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી, તો આ જે એન અહીંયા જો એન કેરેટ ન હોય, મતલબ અહીંયા એકમ સદિશ ના આપ્યું હોય, તો આ જે ડી છે એ ઉગમ બિંદુથી લંબ અંતર ન હોય, એટલે મારે આને જો એન કેપ અહીં બનાવવો હોય તો આ સમીકરણને મારે આ એના અભિલંબના માનાંક વડે ભાંગી નાખવું પડે એટલે ડીના છેદમાં મોડ ઓફ એન. પછી આને ધન એટલે આ છે ને એની દિકોસાઇન થઈ ગઈ અને ઉગમ બિંદુથી સમતલનનું લંબ અંતર છે ને મોડ ઓફ ડી અપોન એન થાય, કારણ કે અંતર હંમેશા ધન હોય એટલે ડી આપને ખબર નથી ધન છે કે ઋણ છે. અહીં તો ચોખ્ખું કીધું હતું કે ડી અંતરે આવેલા અને એકમ અભિલંબ એન હોય એવા સમતલનું સમીકરણ જોઈએ છે, એટલે આર ડોટ એન કેપ ઇઝ ઇક્વલ ટુ ડી, તો ડી ઉગમ બિંદુથી લંબ અંતર હશે જ એની ધન જ હશે. પણ કોઈ બીજું સ્વરૂપ હોય આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી, તો ડી છે ઉગમ બિંદુથી લંબ અંતર પણ નથી ધન છે કે ઋણ એ ખબર નથી, એટલે લંબ અંતર જોતું હોય તો માનાંકમાં ડીના છેદમાં મોડ ઓફ એન કરવા પડે અને એકમ અભિલંબમાં એ બનાવવો પડે, તો એ દિકોસાઇન થઈ ગઈ એનના છેદમાં એન નો માનાંક એટલે એન કેપ થઈ ગયો. રેડી, એટલે આવા સ્વરૂપમાં થોડુંક આગળ વધવું પડશે. હવે અહીં તમને પહેલો પ્રશ્ન છે એમાં એ આપ્યો, સ્વાધ્યાય 11.3 પહેલો દાખલો એમાં એમાં આપ્યું છે ઝેડ બરાબર બે. ઝેડ બરાબર બે આ સમતલનું સમીકરણ છે, ઝેડને બેમાં છેદે છે. રેડી, એટલે આ છે ને એક્સ વાય સમતલને સમાંતર સમતલ થઈ ગયું કારણ કે ઝેડ અક્ષને બેમાં છેદે છે. રેડી, એટલે એ ફિક્સ થઈ ગયું છે. ઓકે,
હવે ઝેડ બરાબર બે છે આ સમતલને હું વ્યવસ્થિત સ્વરૂપે આપણે લખીએ છીએ. રેડી? તો કે ઝીરો ઇન્ટુ એક્સ પ્લસ ઝીરો ઇન્ટુ વાય પ્લસ ઝેડ આ બાજુ લઈ આવો, પેલી બાજુ રાખશો એટલે બે. રેડી? એક્સ વાય અને ઝેડ સ્વરૂપે લખી નાખ્યું, એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ પ્લસ ડી સ્વરૂપે લખી નાખ્યું. રેડી? આ સમતલનું સમીકરણ થઈ ગયું. હવે આપણે વાત થઈ હમણાં આ સદિશ સ્વરૂપ છે, કાર્તિજીય સ્વરૂપ જોતું હોય તો એ જ થાય ને. કાર્તિજીય સ્વરૂપ આવું હોય, એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી. અહીંયા અભિલંબ શું છે? એ બી સી છે. અભિલંબના માનક વડે ભાંગી નાખો બધાને, એટલે એ અપોન મોડ ઓફ એ, બી અપોન મોડ ઓફ એ, સી અપોન મોડ ઓફ ડી, મોડ ઓફ એન હા, અને ડી અપોન મોડ ઓફ એન. એટલે કાર્તિજીય સ્વરૂપે હોય તોય ભાંગવું તો તમારે કેના વડે ભાંગે પડે? તમારે મોડ ઓફ એન વડે જ ભાંગવું પડે. રેડી? એટલે અહીંયા છે ને સમતલનો અભિલંબ સમતલનો અભિલંબ છે એન છે, એટલે ઝીરો આઈ કેરેટ, ઝીરો જે કેરેટ અને અહીંયા કે કેરેટ આવશે. એન ઝીરો આઈ કેરેટ, ઝીરો જે કેરેટ ને વન કે કેરેટ થઈ જાય. આ સમતલનો અભિલંબ થઈ ગયો. રેડી? એનો માનાંક મેળવો, એનો માનાંક મેળવશો એટલે કેટલો થશે? વન થશે. માટે એન કેપ છે ને સદિશના છેદમાં સદિશનું માન, એટલે એ જ થશે. ઝીરો આઈ કેરેટ, ઝીરો જે કેરેટ અને વન કે કેરેટ થશે. રેડી? હવે એકમ અભિલંબ મળી ગયું, આ મેળવી લ્યો, એટલે કંઈ ફેર પડતું નથી. મતલબ જે આપ્યું છે ને ઝીરો ઝીરો વન એ એકમ અભિલંબ જ છે, કારણ કે જે ની ગુણાકારમાં એક આપ્યો છે એટલે માટે. રેડી? ટૂંકમાં આના વડે તમારે ભાગવા પડે, વન વડે. આ કોઈ મેળવવાની જરૂર નથી, ન મેળવો તો એ ચાલે. રેડી? એટલે એક વડે ભાંગી નાખો ને, એટલે આપેલું સમીકરણ છે એ તમારું સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે. માટે ઝીરો ઇન્ટુ એક્સ, ઝીરો ઇન્ટુ વાય, વન ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટુ. એટલે અહીંયા જે ઝીરો ઝીરો વન છે એનો એકમ અભિલંબ છે અને બે છે એ ઉગમ બિંદુથી લંબ અંતર દર્શાવે છે. રેડી? માટે અભિલંબની દિકોસાઇન ઝીરો ઝીરો અને વન થશે. દિકોસાઇન એટલે, અથવા તો તમારે કોઈ પણ સદિશની દિકોસાઇન જોતી હોય એ સદિશનો એકમ સદિશ આપણે હમણાં મેળવ્યો હતો જ, એ શું મેળ્યો? ઝીરો ઝીરો વન જ મેળ્યો તમને, તો એની દિકોસાઇન ઝીરો ઝીરો વન થઈ ગઈ. રેડી? અને ઉગમ બિંદુથી લંબ અંતર શું થશે? આ સમીકરણ છે એમાં ડી બરાબર બે થશે, આ બે થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. આમાં ઝેડ છે એટલે તમને એટલું બધું નહીં ક્લિયર થાય. બે બી નંબરનું છે, એક્સ પ્લસ ફાઈવ પ્લસ ઝેડ વાળું, એ જોઈએ. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન, આ જે સમીકરણ છે ને રેડી, એને આપણે શું જોઈએ છીએ? અભિલંબની દિકોસાઇન અને ઉગમ બિંદુથી લંબ અંતર. એવું જરૂરી નથી કે આ સ્વરૂપે લઈ જવું ફેરવવું, હા. બે રીતે, બીજી રીતે દાખલો ગણાવો. સમતલનો અભિલંબ એન ઇઝ ઇક્વલ ટુ વન આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ થશે. રેડી? અભિલંબનું આપણે માન મેળવી લઈએ તો વન પ્લસ વન પ્લસ વન એટલે રૂટ થ્રી થશે. પછી એકમ અભિલંબ મેળવી લઈએ, એકમ અભિલંબ એટલે એન કેપ, એનના છેદમાં એનું માનક એટલે શું થશે? વન અપોન રૂટ થ્રી આઈ કેરેટ, વન અપોન રૂટ થ્રી જે કેરેટ, વન અપોન રૂટ થ્રી કે કેરેટ થશે. રેડી? એકમ સદિશના અદિશ ઘટકો હોય ને એને દિકોસાઇન કહેવાય. માટે અભિલંબની દિકોસાઇન શું થશે? વન અપોન રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી, આ અભિલંબની દિકોસાઇન થઈ જશે. રેડી?
ઉગમ બિંદુથી લંબંતર મેળવવાનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. ઉગમ બિંદુથી સમતલનું લંબંતર મેળવવાનું સૂત્ર હમણાં જ આપણે ઉગમ એ એક્સ પ્લસ બીવાય પ્લસ સીઝેડ માઇનસ ડી બરાબર ઝીરોનું લંબંતર એ એક્સ વન વાય વન ઝેડ વનથી લંબંતર મેળવવાનું સૂત્ર ભણી ગયા આપણે. લંબંતર ડી કહીએ તો આવું થાય એ એક્સ વન બી વાય વન પ્લસ સી ઝેડ વન માઇનસ ડી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થાય. તો અહીં આની જગ્યાએ જો હું ઝીરો 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 મૂકું તો આ ઝીરો થાય, આ ઝીરો થાય, આ ઝીરો થાય, એટલે મોડ ઓફ ડી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આ રહ્યું હતું ને, મોડ ઓફ ડી ડી અપોન મોડ ઓફ એન. કારણ કે એ બી એક્સ વાય ઝેડની કિંમત ઝીરો ઝીરો હોય. પછી આપણે ઉગમ બિંદુ એટલે ઝીરો ઝીરો ઝીરોથી સમતલ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ વન બરાબર ઝીરોનું લંબ અંતર રેડી ઇઝ ઇક્વલ ટુ શું થશે, મોડ ઓફ ડી એટલે માઇનસ વનના છેદમાં અંડરરૂટ વન પ્લસ વન પ્લસ વન એબીસીની કિંમત વન 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 છે રેડી, એટલે વન અપોન રૂટ થ્રી જ થશે રેડી. અને તમારે બધું જ એક સાથે શોર્ટકટમાં એમસીક્યુમાં પૂછાય અને મેળવી લેવું હોય. માનો કે આ સમતલનું સમીકરણ છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન, સામે ધન બનાવી નાખવાના પહેલા એક્સ વાય ઝેડના સહગુણક વન 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 છે, એના વર્ગોનો સરવાળો કરીને એનું માન મેળવી લ્યો એટલે કેટલા થયા રૂટ થ્રી, બધાને રૂટ થ્રી વડે ભાંગી નાખો. વન અપોન રૂટ થ્રી એક્સ, વન અપોન રૂટ થ્રી વાય, વન અપોન રૂટ થ્રી ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ થ્રી. એક્સ વાય ઝેડના જે સહગુણકો છે ને એ હવે તમારો એકમ અભિલંબ થઈ ગયો ને, સામે જે છે ને ઉગમ બિંદુથી લંબંતર ડી છે, એટલે ઇકોસાઇન વન અપોન રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી અને લંબ અંતર વન અપોન રૂટ થ્રી, એટલે ડાયરેક્ટ એમસીક્યુમાં મળી જાય. ઓકે આ રીતે તમે કરી શકો. ચાલો નેક્સ્ટ, બાકીના બે તમારા ગણવાના છે. બીજો, ઉગમ બિંદુથી સાત એકમ અંતર આવેલા અને જેના અભિલંબનો સદિશ હોય થ્રી ફાઇવ માઇનસ સિક્સ તેવા સમતલનું સમીકરણ તમારે જોઈએ છે રેડી. એટલે તમને સમતલનો અભિલંબ આપી દીધો છે, અભિલંબને આપણે એન સદિશ કહીએ છીએ રેડી. એ તમને આપ્યો છે થ્રી ફાઇવ માઇનસ સિક્સ, આપણે ઉગમ બિંદુથી અને ઉગમ બિંદુથી સમતલ લંબ અંતર ડી બરાબર સેવન આપ્યું છે. આપણી પાસે સૂત્ર છે આર ડોટ એન કેપ ઇઝ ઇક્વલ ટુ ડી, એકમ અભિલંબ હોય અને ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર ખબર હોય તો આ રીતે તમે ગણી શકો છો રેડી. ચાલો હવે એકમ અભિલંબ આપણે મેળવવો છે, માટે સદિશનું માન મેળવવું પડે એન સદિશનું. એન સદિશનું માન મેળવો, ત્રણનો વર્ગ નવ, પાંચનો વર્ગ પચીસ થાય, છનો વર્ગ છત્રીસ થાય. છત્રીસ છે આમાં પાંચ નાખો એટલે ત્રીસ થાય ને, વૈધાઈ ચાર આમાં નાખો એટલે ચાલીસ થાય, ચાલીસ ને ત્રીસ થશે સિત્તેર, એટલે રૂટ સિત્તેર છે એ તમારા સમતલનું અભિલંબનો શું થઈ ગયું, માન થઈ ગયું રેડી. ઓકે માટે એકમ અભિલંબ એન કેપ સદિશના છેદમાં સદિશનું માન થશે રેડી, એટલે ત્રણના છેદમાં રૂટ સિત્તેર આઈ કેરેટ, પાંચના છેદમાં રૂટ સિત્તેર જે કેરેટ અને માઇનસ છના છેદમાં રૂટ સિત્તેર કે કેરેટ થશે રેડી. સમતલનું સમીકરણ આમાં જ આપણે મૂકી દઈએ, એકમ અભિલંબ મળી ગયો ડી આપને મળી ગયો. આ ડોટ એકમ અભિલંબ આપ્યો છે ત્રણના છેદમાં રૂટ સિત્તેર આઈ કેરેટ, પાંચના છેદમાં રૂટ સિત્તેર જે કેરેટ અને છના છેદમાં રૂટ સિત્તેર કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ સેવન. અથવા તમારે શું કરવું પડે, સમતલનું સમીકરણ મેળવી જ લેવાનું, આ અભિલંબવાળા સમતલનું સમીકરણ રેડી, એ રીતે મેળવો તો પણ ચાલે. ચાલો
નાખી નાખો. ત્રીજો ધાતુ નીચેના પૈકી પ્રત્યેક સમતલનું કાર્તિજીય સમીકરણ મેળવો. અડી આ બધા આપણે એમસીક્યુમાં પૂછાય એવા દાખલા. હું આર ડોટ આઈ કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ ટુ. એટલે આ સમતલનું સદિશ સમીકરણ છે. કાર્તિજીય સ્વરૂપમાં ફેરવવા માટે તમારે શું કરવું પડે? આર બરાબર એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ ને ઝેડ કે કેરેટ લેતા. એટલે અહીં મૂકો એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ ને ઝેડ કે કેરેટ ડોટ આઈ પ્લસ જે પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ ટુ થશે, સોરી માઇનસ કે. હડી આ બીનો ડોટ ગુણાકાર કરો. એક્સ ડોટ વન એટલે એક્સ, વાય ડોટ વન એટલે વાય, ઝેડ ડોટ માઇનસ વન માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટુ. આ એનું કાર્તિજીય સમીકરણ થઈ ગયું. કાંઈ છે નહીં, તમારે આઈ જે કે કાઢીને એની જગ્યાએ એક્સ વાય ઝેડ મૂકવાના. ખાસ યાદ રાખજો, સદિશ સમીકરણમાં આર દૂર કરી દેવાનો. અહીંયા એક્સ, અહીંયા વાય, અહીંયા ઝેડ મૂકવાના, નિશાની એની રાખવાના, સહગુણકો એની રાખવાના, એટલે જે આવે એ સદિશ સમીકરણ થઈ ગયું. રેડી? કાંઈ છે નહીં. દાખલામાં બીજો તમારે ગણવાનું છે. ત્રીજામાં કાંઈ છે નહીં. આઈ હટાવીને એક્સ મૂકી દેજો, ઝેડ જે હટાવીને વાય મૂકી દેજો, અને કે હટાવીને શું મૂકી દેજો, ઝેડ મૂકી દેજો. અને સામે તમારે શું લખી નાખવાનું? આર ડોટ કાઢી નાખવાનું. રેડી? સામે જેવો એમને રહેશે. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદ મેળવો. ચોથો દાખલો. એક દાખલો પરફેક્ટ ગણવાનો, રેડી? બાકીના તમારે મોઢે ફટાફટ ગણવાના. એટલે પ્રશ્ન આ ચેપ્ટર પૂરા થઈ ગયા, આમાં કંઈ છે નહીં. સૂત્ર આવડે, થિયરી આવડે, એટલે કામ પૂરું થઈ ગયું. પ્રત્યેક પ્રશ્નમાં ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ મેળવો. ઓકે, આપણે આ થિયરી ભણી ગયા છીએ. ટુ એક્સ પ્લસ થ્રી વાય પ્લસ ફોર ઝેડ માઇનસ ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ટુ એક્સ પ્લસ થ્રી વાય આ સમતલનું સમીકરણ છે. રેડી? આ સમતલનું ઉગમ બિંદુમાંથી તમારે લંબ ડ્રો કરવાનો છે, અને જ્યાં છેદે સમતલને એ છેદ બિંદુના યામ એટલે લંબપાદ કહેવાય. ખાલી રફલી ફિગર ડ્રો કરું છું, ધ્યાન રાખજો. આ ઝેડ અક્ષ છે, અને આપણે વાય એક્સ કહીએ છીએ, રેડી? અને આને આપણે એક્સ અક્ષ કહીએ છીએ. આ આપણું ઉગમ બિંદુ છે ઓ. આ એક સમતલ છે, રેડી? અને આ સમતલની સપાટી છે, સમજી લે. આમ સમતલ છે, તો ઉગમ બિંદુમાંથી સમતલ ઉપર હું લંબ ડ્રો કરું, તો એ સમતલને આ પી બિંદુમાં જ છે. એટલે આ બિંદુના યામ છે ને એ પી છે. રેડી? શું યામ છે આના? પી. તો ઉગમ બિંદુમાંથી આ સમતલ ઉપર ઓપી લંબ ડ્રો કર્યો, રેડી? એટલે ઓમાંથી ઓમાંથી સમતલ પરના લંબનો લંબપાદ પી ઓફ એક્સ વાય ઝેડ છે. એટલે એના યામ છે ને પી ઓફ એક્સ વાય અને ઝેડ લેશું આપણે. કઈ રીતે દાખલો ગણશું જોજો. હવે સમતલ છે ને, સમતલનું સમીકરણ તમને આપી દીધું છે, એટલે હું શું કરીશ? આ એક્સ વાય ઝેડ છે ને, જે પી ઓફ એક્સ વાય ઝેડ, એ સમતલનું અને ઓપી રેખા સમજી લઈએ આપણે.
એનું છેદ બિંદુ છે આમ જોવા જાવ તો, હળી અથવા એ સમતલનો શું થાય, એ લંબ પણ થાય, બે રીતે તમે વાત કરી શકો. હવે હું શું કરીશ, ઓપીનું સમીકરણ મેળવી લઈશ, ઓપી રેખા થઈ ગઈ, ઓપીનું સમીકરણ મેળવી લઈશ, પછી શું કરીશ તો કે એને હું એક્સ વાય ઝેડના સ્વરૂપમાં ફેરવી નાખે, અને પી બિંદુ છે એ સમતલ ઉપર આવેલું છે, એટલે સમતલના સમીકરણનું સમાધાન કરે એમાં મૂકો, એટલે સમતલનું સમીકરણ ઉપરથી તમને કોઈ તમને અચળ હશે એ મળી જશે. રેડી, એટલે લંબપાદ આપણે શું કરી લીધું છે, આપણે ધારી લીધો, ઝીરો ઝીરોમાંથી સમતલ પરના લંબનો લંબપાદ ઓપી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઝીરો છે. રેડી, હવે ઓપી સદિશ શું થશે, તો કે એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ થશે. રેડી, ઓપી સદિશ એ જ થવાનો છે. ઓકે, તો રેખા ઓપીનું આપણે સમીકરણ મેળવી લઈએ. કોનું સમીકરણ મેળવી લઈએ, રેખા ઓપીનું કાર્તેજીય સમીકરણ મેળવી લઈએ. હવે ઓપીનું સમીકરણ, આ ઓપી છે એ રેખા છે, એટલે પીમાંથી એટલે ઝીરો 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 એટલે ઓ ઝીરો 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 માંથી પસાર થતી અને ઓપી દિશા વાળી રેખાનું કાર્તિજીય સમીકરણ, ઓપી દિશાવાળી રેખાનું કાર્તિજીય સમીકરણ મેળવીએ. તો કાર્તિજીય રેખાનું સમીકરણ એવું છે, એક્સ માઇનસ એક્સ વનના છેદમાં એ સદિશનો દિશાનો એક્સ કરે. રેડી, કારણ કે ઓપી સદિશ એક્સ વાય ઝેડ આપ્યું છે, એટલે કાર્તિજીય સમીકરણ એવું થાય, એક્સ માઇનસ ઝીરોના છેદમાં શું થશે, એની દિશા એક્સ છે. હા, અને ઓપી છે ને, સોરી, ઓપી એટલે એક્સ વાય ઝેડ થઈ ગયું. હા, ઓપી એક્સ વાય ઝેડ બની જશે. ઓકે, એટલે ઝીરો ઝીરોમાંથી પસાર થતી, અને આ સમતલનો અભિલંબ છે ને, આ સમતલનો અભિલંબ આમ જ હશે, સમતલનો અભિલંબ. સમતલનો અભિલંબ શું થશે, એન ટુ આઈ કેરેટ થ્રી જે કેરેટ પ્લસ ફોર કે કેરેટ, આ સમતલનો અભિલંબ થઈ ગયો, ટુ થ્રી ફોર એની દિક કોસાઇન થઈ ગઈ, સોરી દિક ગુણોત્તર થઈ ગયા. રેડી, ઝીરો ઝીરોમાંથી પસાર થતી અને એન દિશા, કારણ કે જો ઓપીની દિશા અને એનની દિશા બે એક જ હોય, એટલે આ રેખા છે એ ઝીરો ઝીરોમાંથી પસાર થઈ છે, અને એન દિશાવાળી રેખાનું સમીકરણ જોતું હોય તો માંથી પસાર થતી અને એન દિશા વાળી રેખાનું કાર્તિજીય સમીકરણ શું કરવાનું, આ એન છે એની દિશા લઈ લેવાની, ઓમાંથી પસાર થાય છે, એટલે ઓપી સદિશ થયો. એ ઓપી રેખા છે ને, ઈને સમતલનું છેદબિંદુ આપણે જોઈએ છીએ, જેને એક્સ વાય ઝેડ કહેવામાં આવે છે. રેડી, એટલે હું ઓપી રેખાનું કાર્તિજીય સમીકરણ મેળવું છું, એક્સ માઇનસ ઝીરો ઝીરોમાંથી પસાર થાય છે, એનો એક્સ ઘટક બે છે અભિલંબનો. રેડી, પછી વાય માઇનસ ઝીરો ઝીરોમાંથી પસાર થાય છે, વાય ઘટક ત્રણ છે, અને ઝેડ માઇનસ ઝીરોના છેદમાં ચાર થશે, આપણે ધારી લઈએ એને લેમ્બડા કહ્યો. રેડી, તો અહીંયા શું થશે, એક્સના છેદમાં બે ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં ત્રણ ઇઝ ઇક્વલ ટુ ઝેડના છેદમાં ચાર બરાબર લેમડા થઈ ગયા, માટે એક્સ બરાબર શું થઈ ગયું, ટુ લેમડા, વાય બરાબર શું થઈ ગયું, થ્રી લેમડા, અને ઝેડ બરાબર શું થઈ ગયું, ફોર લેમડા. માટે બિંદુ અથવા લંબપાદ પીના યામ પી ઓફ એક્સ વાય ઝેડની કિંમત શું થઈ ગઈ, તો કે ટુ લેમડા, થ્રી લેમડા અને ફોર લેમડા. રેડી, હવે લેમડા મળી જાય ને, એટલે મને પીના યામ મળી જાય. પી બિંદુ તો સમતલ ઉપર આવેલું છે ને, લંબપાદ છે એટલે સમતલ ઉપર હોય, તો સમતલના સમીકરણનું સમાધાન કરે. અહીં બિંદુ પી એ સમતલ પર છે, માટે તેનું સમાધાન કરે, એટલે ટુ લેમડા, થ્રી લેમડા, ફોર લેમડા અહીંયા મૂકી દો, અહીંયા એક્સની જગ્યાએ, એટલે ટુ ઇન્ટુ ટુ લેમડા પ્લસ થ્રી ઇન્ટુ થ્રી લેમડા પ્લસ ફોર ઇન્ટુ ફોર લેમડા ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ થઈ જશે. ઓલી બાજુ જઈએ, આ કેટલા થયા તમારે, ચાર લેમડા, નવ લેમડા, સોળ લેમડા બરાબર ટ્વેલ્વ થશે. સોળનો પચીસ ચાર ઓગણત્રીસ, એટલે લેમડા બરાબર બારના છેદમાં ઓગણત્રીસ, આ શું મળ્યું તમારું, લેમડા મળી ગયો. લેમડા મળી ગયો એટલે બિંદુ પીના યામ મળી ગયા. ઓકે, માટે લંબપાદ પી, લંબપાદના યામ પી
टू लेमड़ा थ्री लेमड़ा फोर लेमड़ा इज इक्वल टू पी ऑफ बे वड़े गुणो एट बार दू चौबीस छेद में ओगणत्रीस थे बार तेरी छत्रीस छेद में ओगणत्रीस थे बार चार अड़तालीस छेद में ओगणत्रीस थे आ मागेला लंबपाद ने अँ मड़ी गए आ रीते थाय ओके એટલે ચોથામાં આપણે પહેલું ગણ્યું એવી જ રીતે બીજો ત્રીજો અને ચોથો આ તમે ગણવાના રહેશે રેડી આ જ રીતે આમાં કંઈ ફેરફાર નહીં થાય સમતલનું સમીકરણ છે એનો અભિલંબ લઈ લેવાનો રેડી એ અભિલંબ અહીં મૂકી દેવાનો ઓપીને કાંઈ લખવાની જરૂર નથી રેડી લંબપાદને એમ પી ઓફ એક્સ વાય ઝેડ ધારી લીધો સમતલનો અભિલંબ એન છે એટલે ઝીરો ઝીરોમાંથી પસાર થતી એન દિશાવાળી રેખાનું સમીકરણ એટલે ઓપીનું સમીકરણ થઈ ગયું રેડી એ રેખાવાળી સમીકરણ છે ને એટલે એટલે આ ઓપીનું સમીકરણ થયું રેડી રેખા ઓપીનું સમીકરણ એટલે ઓપી ઉપર જ પી આવેલો છે એટલે ઓપીનું સમીકરણ થઈ ગયું એ સમીકરણ છે ને જે રેખાનું એને મેં એક્સ વાય ને ઝેડમાં સ્વરૂપમાંથી એક્સ વાય ઝેડ મેળવી લીધા એટલે એક્સ વાય ઝેડ છે એ શું છે રેખા પરનું કોઈ પણ બિંદુના યામ છે રખડું બિંદુ એટલે રખડું બિંદુ મળી ગયું લેમડા તમે જો ઝીરો ઝીરો મૂકો લેમડા ઝીરો ઝીરો મૂકો એટલે એક્સની યામ ઝીરો છે લેમડા ઝીરો મૂકો એટલે ઝીરો 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 એટલે પી બિંદુ રખડતું રખડતું ક્યાં ઝીરો ઉપર આવી ગયું સમજાણું લેમડાની કિંમત વન મૂકો અને અહીં આવશે એક્સ વાય ઝેડ થઈ ગયા એ રીતે લેમડા બદલતા જશે એટલે પી બિંદુ પોતાનો યામ બદલશે પણ આપણે કેવો લેમડા જોઈએ છીએ તો કે સમતલ પર આવેલું હોય ને પી બિંદુ એ રીતે જોઈએ છે તો એના માટે લેમડાની કિંમત બાવીસના બારના છે ઓગણત્રીસ થાય માટે પીના યામ મળી ગયા રેડી બાકીના ત્રણ દાખલા આ જ રીતે ગણવાના રહેશે રેડી હોમવર્કમાં બધા દાખલા એકવાર ફેરબુકમાં એકવાર ગણવાના રહેશે બે બેમાં એક એક વખત થિયરી પણ બેમાં એક એક વખત ગણવાની રહેશે રેડી પ્રેક્ટિસ કરવાની છે આ સમય છે મિત્રો એનો ખાસ ઉપયોગ કરો 30% કોર્સ ઘટી ગયો છે પેપરો પ્રમાણમાં સહેલા નીકળવાની શક્યતાઓ પણ ખરી પર જેટલી તમે તૈયારી કરશો એટલા માર્ક વધશે જે ખરેખર અઘરું હતું એ નીકળી ગયું છે ખરેખર સહેલું છે એ જ છે ગણિતના સિલેબસમાં ફિઝિક્સ કેમિસ્ટ્રીની મને ખબર નથી એટલે ખાસ કરી અને અમુક ચેપ્ટર જો 12મું અને 13મું ચેપ્ટર તો લગભગ નીકળી ગયા એમ સમજો થોડુંક જ એમાં ભણવાનું છે એટલે પહેલાં ચેપ્ટરમાંથી નીકળી ગયું સંકલનમાંથી થોડુંક નીકળી ગયું છે એવી રીતે જે આપણે શ્રેણીકની અંદર ઇન્વર્સ હાર એસિલોન પદ્ધતિવાળી મેથડ છે એ નીકળી ગઈ છે ઓકે તમે જોશો તો ઘણું બધું નીકળી ગયું છે આમ જોવા જાય તો ત્રણેક ચેપ્ટર જેવા નીકળી ગયા છે એટલે આ તકનો લાભ ઉઠાવી રેડી આમાં ઘણા લોકો છે ઘણા વિદ્યાર્થીઓ છે એ ડ્રોપ આઉટ થઈ ગયા હશે ઘણા લોકો છે એ મહેનત મૂકી દીધી હશે તો નંબર ઓફ સ્ટુડન્ટ છે તમારી કોમ્પિટિશન ઘટી જશે આનો લાભ ઉઠાવે આવો સમય પાછો નહીં મળે જિંદગીમાં કારણ કે આમાં છે ને જે રિઝલ્ટ જોવા જાઓ ને તો એનો રહસ્યો છે ને એ બિલો 60%વાળા વધારે હશે તો આપણે જો ટોપમાં વહી જશું તો અહીંયા કોઈ છે જ નહીં સમજાઈ ગયું તમને અહીંયા કોઈ છે જ નહીં કારણ કે ટોપ કરવાવાળા સ્ટુડન્ટ આ વખતે બહુ ઓછા હશે એનું કારણ છે ઘણા બધા રિઝન હોય છે રેડી જેમ આપણે આપણામાંથી ઘણા લોકોએ શું કર્યું ભણવાનું બંધ કરી દીધું હોય ભણતા હોય ફી ભરતા હોય પણ કોઈ વસ્તુ હોય પ્રિપેરેશન કરતા ન હોય તો આવા સમયે નંબર ઓફ સ્ટુડન્ટ છે એ ઓછા હોય એટલે તો તમને આનો લાભ ઉઠાવી આપણું મેરિટ છે એ હાઈ બની જશે અને એ માર્કશીટમાં નહીં લખેલા આવે કે કોરોનાને કારણે આનું રિઝલ્ટ વધારે આવ્યું છે રેડી એટલે મહેનત કરશો તો પ્રિપેરેશન પણ ઓછી કરવાની છે રેડી એટલે તમે જોવા જાઓ તો ખરેખર તો ત્રણેય સબ્જેક્ટ ભેગા કરો તો ઘણો બધો સિલેબસ કેન્સલ થઈ ગયો છે એવું તમે કહી શકીએ એટલે લાભ ઉઠાવી વ્યવસ્થિત તૈયારી કરો વન બાય વન ચેપ્ટર બાય ચેપ્ટર તમારી પાસે 3-4 મહિના છે બધો સિલેબસ લખી લખીને તૈયાર કરો આમાંથી જ પૂછાવાનું છે બે પૂઠાની વચ્ચે જેની એક બહારનો પ્રશ્ન નથી જવાનો રેડી તો શા માટે આપણે ન કરીએ અને એમસીક્યુ સિસ્ટમ છે તમારા હાથમાં હજી એનો લાભ ઉઠાવીએ રેડી અને એમસીક્યુમાં થિયરી કરવી પડે ટેક્સ્ટબુકના દાખલા કરવા પડે તો જ એમસીક્યુ આવડે નકર ના આવડે ગણિતની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં મને ખબર નથી રેડી ઓકે